एक नहीं बे बे वावाझोड़ा आवानो देश में खतरो वणराई रह्यो छे त्यारे आ बन्ने वावाझोड़ानी असर गुजरातना चोमासा पर केवी रीते थई रहे छे शू आ वावाझोड़ू खेडूतोने फायदो करावशे शू आ वावाझोड़ू चोमासाने झड़पथी ताणी लावशे आवा तमाम सवालोना जवाब मेळवो आ अहેવાલમાં વાવાઝોડાના ખતરા સામે ખેતરને ફાયદો થાય તેવા સમાચાર વાવાઝોડું લાવી શકે છે ખેડૂતો માટે સારા સમાચાર આ સાંભળી ખેડૂતો પણ અચંભામાં મુકાઈ ગયા હશે અરબ સાગરમાં એક મોટી હલચલ જોવા મળશે હાલ તમે જે સાંભળી રહ્યા છો તેમાં તમને પણ અનેક સવાલો થશે કેમ કે અમે આ પ્રકારની વાત કરી રહ્યા છે કારણ કે જ્યારે જ્યારે વાવાઝોડું આવે છે ત્યારે ત્યારે ગુજરાતને તે ગંભીર ચોટ આપીને જાય છે બધું જ ખેદાન મેદાન કરીને જાય છે હંમેશા વાવાઝોડું લોકોને ઘર વિહોણા કરી નાખે છે તે વચ્ચે અમે વાવાઝોડાથી ફાયદો થવાની વાત કરી રહ્યા છે સાથે જ ખતરાના સમાચાર કરતા સારા સમાચારની વાત કરીએ સામાન્ય નાગરિક સહિત ગુજરાતના ધરતીપુત્રોને સવાલ થવો યોગ્ય છે કેમ કે આખરે અમે આ વાવાઝોડાને ફાયદાનું વાવાઝોડું કહી રહ્યા છે તમારા આવા તમામ સવાલોનો જવાબ હવે મેળવીએ અરબ સાગરમાં હિલચાલ જો ના હોત તો આજે ચોમાસું જે છે એ વધારે ભેજ લઈ આવ્યું ન હોત દરિયામાં હલચલ ચોમાસાની રાહ પડે પડ અરબ સાગરમાં મોટી ખલબલીના એંધાણ વાવાઝોડાની સિસ્ટમ સર્જાણી ચોમાસું લાવશે તાણી દરિયાઈ તાંડવનું અનુમાન હવામાન નિષ્ણાતો અને આગાહીકારો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે આ એવું અનુમાન છે જે ગુજરાતમાં ખલબલી મચાવી શકે છે કેમ કે ગુજરાતને અડીને આવેલા અરબ સાગરમાં ચક્રવાત ઉદ્ભવવાની સંભાવના વ્યક્ત કરાઈ છે જેમાં અંબાલાલ પટેલ નું મોટું નિવેદન છે અરબ સાગરમાં એક મોટી હલચલ જોવા મળશે લગભગ 3-4-5-6 માં જૂનમાં અને આ હલચલ લગભગ આ વર્ષે દેજે તો બની જતો જ હોય છે પણ જો અરબ સાગરનું ઉષ્ણતામાન થોડુંક વધારે હશે અને સાનુકૂળતા મળવાના કારણે ચક્રવાતમાં ફેરવાઈ શકવાની શક્યતા રહે છે અને તારીખ 8-9-10 માં ભારે આંચકાનો પવન વાશે બસ આ સિસ્ટમના કારણે ગુજરાતમાં ચોમાસું બેસે તે પહેલા મોટા ફેરફાર થઈ શકે એવા ફેરફાર જે સીધી રીતે સત્તાવાર ગુજરાતમાં બેસનારા ચોમાસાને અસર કરે છે અરબ સાગરમાં ઉદ્ભવનારા સંભવિત ચક્રવાતની એવી સિસ્ટમ છે જે ધીમી ગતિએ આગળ વધતા 2023ના ચોમાસામાં પ્રાણ ફૂંકી શકે છે એટલે કે ચક્રવાતના કારણે ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે જેને પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ ગણી શકાય હવે ગુજરાતના કયા વિસ્તારમાં સંભવિત ચક્રવાતની સિસ્ટમના કારણે ધમધોકાર અને તોફાની પવન સાથે વરસાદ થશે તેના પર નજર કરીએ હાલ જે સંભવિત વાવાઝોડાનો ટ્રેક જોઈ રહ્યા છો તે 5 જૂનથી 14 જૂન સુધીનો છે આ સંભવિત ટ્રેકમાં 5 જૂનથી જ દેખાઈ રહ્યું છે કે અરબ સાગરમાં હલચલ શરૂ થઈ જાય છે ત્યારબાદ 6 જૂન આસપાસ સિસ્ટમ લો પ્રેશરમાં ફેરવાઈ શકે છે એટલે કે અરબ સાગરમાં હવાનું હલકું દબાણ થઈ શકે વાવાઝોડું ઊભું થવાનું આ પ્રથમ તબક્કો છે જેમાં 7 જૂને તો અરબ સાગરમાં ઉદ્ભવેલી વાવાઝોડાની સિસ્ટમ દક્ષિણ ભારતમાં એકાએક આગળ વધી રહી છે જે દક્ષિણ ભારતના રાજ્યો માટે ખૂબ જ ચિંતાજનક વાત તો છે જ પરંતુ આ સિસ્ટમના કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં તોફાની વરસાદ થવાના એંધાણ છે 8 જૂનથી આ સિસ્ટમ ઉત્તર તરફ આગળ વધી છે એટલે કે સંભવિત ચક્રવાતની સિસ્ટમ ઉત્તર તરફ અરબ સાગરના કાંઠે વસેલા રાજ્યો તરફ જેમાં ગુજરાત પણ આવી ગયું તે તરફ આગળ વધી શકે છે બસ આ સિસ્ટમ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનો પુરાવો આપશે ગુજરાતમાં જે ચોમાસું બેસવાની જે તારીખ છે તે પણ 14ની આસપાસ અત્યારે કહેવામાં આવી રહી છે એટલે આ સમયમાં જે 14 અને 13-14 તારીખની આસપાસ આપ જોઈ શકો છો કે સિસ્ટમની જે અસર છે તે સીધી જ અહીંયા ગુજરાત પર જોવા મળી રહી છે ખાસ કરીને જે ગુજરાતના દરિયાકાંઠા છે તે તરફ તેની અસર જોવા મળી રહી છે તો એક શક્યતા
અહીંયા એ પણ કહેવામાં આવી રહી છે કે જે આ સિસ્ટમ છે, સક્રિય થયેલી આ સિસ્ટમ છે, વાવાઝોડાની આ જે સિસ્ટમ છે જે આ સક્રિય થઈ રહી છે, તે ગુજરાત પર વરસાદ તાણીને લાવી શકે છે. ચક્રવાતની સિસ્ટમ વરસાદ લાવશે તાણી, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું અનુમાન. 8 જૂનથી ગિરનારી પવનની ગતિ પકડાશે. ગિરનારીના પવનના કારણે વરસાદના એંધાણ. 8 થી 10 જૂન આસપાસ અતિ ભારે પવન સાથે વરસાદ વરસી શકે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં અતિ ભારે વરસાદની સંભાવના. આ આજકાના પવનના કારણે આ જે ચક્રવાતી બળ જો દક્ષિણ ગુજરાત તરફ અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગો તરફ આવે તો ત્યાં વરસાદ થવાની શક્યતા રહે છે, સારો વરસાદ થવાની શક્યતા રહે છે. બીજી તરફ જો આ વાવાઝોડું બને અને તે ઓમાન તરફ ફંટાય તો પણ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. ગુજરાતના કચ્છ સહિત દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. ઓમાન તરફ જશે તો પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે. જો કે આ ચક્રવાત પ્રચંડ રૂપ ધારણ કરે સાથે જ વેપાર વાયુના પવનો ફૂંકાય તો અંબાલાલના મતે ચોમાસુ 20 થી 25 દિવસ ગુજરાતમાં મોડું આવે, જે ગુજરાતના ખેડૂતો માટે ખૂબ ચિંતાજનક વાત છે. પરંતુ અરબ સાગરમાં ઉદ્ભવ થનારી આ સિસ્ટમની સાથે સાથે 12 જૂન આસપાસ બંગાળની ખાડીમાં, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયામાં લો પ્રેશર સર્જાવાની શક્યતા છે. હાલ તમે જે મેપ જોઈ રહ્યા છો તે GFS સિસ્ટમ દર્શાવી રહી છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે 12 થી 14 જૂન આસપાસ બંગાળની ખાડીમાં પણ ચક્રવાત ઉદ્ભવી શકે છે, જેનાથી ગુજરાત તરફ ભેજવાળા પવનો આવશે અને તેનાથી ચોમાસુ સિસ્ટમ નબળી નહીં પડે તેવું આગાહીકાર અંબાલાલનું કહેવું છે. અરબ સાગરમાં પણ એક ચક્રવાત સર્જાઈ રહ્યું છે, એટલે બંને સાગરમાં ચક્રવાતના કારણે જો વેપાર વાયુનું જોર વધશે અને આ જે ચક્રવાત પાછું ધકેલ છે તો તેમાં પણ ભેજ હશે, એટલે બ્રહ્મદેશ આસામ તરફથી આવતા પવનો ભેજ લઈ આવશે અને એ ભેજના કારણે વેપાર વાયુ હોવા છતાં થોડો ઘણો પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે કે વાવાઝોડાની સિસ્ટમના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી ગુજરાતમાં મજબૂત થશે, જેના પાણીથી ગુજરાતના ખેડૂતો વાવણી પણ કરી શકશે તેવું અંબાલાલ માની રહ્યા છે. સાથે 14 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસુ સત્તાવાર બેસવાના સંકેત છે, જેથી આ બંને વરસાદના પાણી ભેગા થશે, ખેડૂતોની વાવણી ફેલ થવાની સંભાવના પણ કદાચ ઓછી છે. જેથી અગાઉ કહ્યું તે પ્રમાણે આ ચક્રવાતની સિસ્ટમ ગુજરાતના ખેડૂતો માટે સારી છે અને એટલા માટે જ કહ્યું કે વાવાઝોડાની સિસ્ટમ સર્જાણી જે ચોમાસુ લાવશે તાણી.